हेलो फ्रेंड्स एंड वेलकम बैक टू ऑनलाइन एजुकेशन। टुडे वी आर गोइंग टू स्टार्ट स्टैंडर्ड 8 सेमेस्टर 2 यूनिट 1 आई विल बी दैट। यूनिट नी शुरुआत एक सरस मजानी पोएम थी छे। तेमा बाळक प्रकृतिना अलग अलग स्वरूपों बनवानी वात करे छे अने समाज एटले के लोको तेने एवुं बनवानी ना पाड़े छे। आवी सरस मजानी वात आपणे गाईए सांभळीए अने आगळ वधीए। I told them when I grow up I'm not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I'm going to be a tree. They said, you can't. No, you can't be that. I told them when I grow up I'm not going to be an airline pilot, a dancer, a lawyer or a doctor. No, huge whales will swim in me. I'm going to be the ocean. They said, you can't be that. No, you can't be that. I told them I'm not going to be a DJ, a computer programmer, a musician or a beautician. No, streams will flow through me. I'll be the home of eagles. I'll be full of valleys and fountains. I'm going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. I asked them, just what do you think I am? Just a child, they said. And children always become at least one of the things we want them to be, we want them to be, we want them to be. Brian Patton. पहला स्टांजा में बाळक कहे छे कि मारे न्यूज रीडर के साइंटिस्ट नथी बनवू, मारे बनवू छे वृक्ष। तो लोको समाज एम कहे छे के आपणे वृक्ष न बनी शकीए। सेकेंड स्टांजा कहे छे के बाळक एरलाइन पायलट, डांसर, वकील के डॉक्टर बनवा नथी मांगतो, परंतु एक विशाळ दरियो बनवा मांगे छे के जेनी अंदर मोटी मोटी विशाळकाय व्हेल माछलीओ तरे। तो लोको समाज एम कहे छे के तू महासागर बनी शके नहीं। त्रीजा स्टांजा में बाळक कहे छे के मारे डीजे नथी बनवू, कॉम्प्यूटर प्रोग्रामर, म्यूजिशियन के ब्यूटिशियन नथी बनवू, मारे बनवू छे मोटो पर्वत, मोटी पर्वतमाला बनवू छे, मारी ऊपर गरुड़ पक्षीओ रहता होय अने अलग अलग झरणा मारामांथी निकळता होय तेवो मोटो पर्वत अने पर्वतमाळा मारे बनवू छे। तो लोको ना पाड़े छे के तू आवू बनी शके नहीं। छेले बाळक एवुं पूछे छे के तमे शुं विचारो छो, हुं शुं छुं?
લોકો કહે છે કે તું તો એક નાનકડો બાળક છો, અને બાળક તો અમે કહીએ તેમાંથી જ એક કંઈક બને છે એવું અહીં કહેવામાં આવ્યું છે. બ્રાયન પેટન નામના વ્યક્તિએ આ પોએમ લખેલી છે. એક્ટિવિટી 1B, ચૂઝ એન્ડ ટિક ધ કરેક્ટ ઓપ્શન. અહીં જે ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો ઓપ્શન પસંદ કરી અને રાઇટની નિશાની કરવાની છે. ફર્સ્ટ, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા. આપણને ખ્યાલ છે પહેલા સ્ટાન્ઝામાં એમને બાળકને બનવું હતું અ ટ્રી. આથી અહીંયા ટિક માર્ક કરેલું છે. ક્વેશ્ચન નંબર 2, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. વેલ્સ, હ્યુજ વેલ્સ. બ્લેન્ક હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. અ માઉન્ટેન, ધ ઓશન એન્ડ અ હાઉસ. ક્યાં ઝરણા અને ઊંડી ઊંડી ખીણો હોય છે? સો ધ આન્સર ઇઝ એ, અ માઉન્ટેન. ફોર્થ ક્વેશ્ચન, ધ ચાઇલ્ડ્સ વોન્ટ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. અ ડોક્ટર, અ બ્યુટિશિયન ઓર અ માઉન્ટેન રેન્જ. એન્ડ ધ આન્સર ઇઝ અ માઉન્ટેન રેન્જ. ફિફ્થ ક્વેશ્ચન, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ્સ. અ મ્યુઝિશિયન, અ ડીજે એન્ડ અ સાયન્ટિસ્ટ. આ લોકો શું કામ કરે છે તે તમારે ચર્ચા કરવાની છે. છઠ્ઠો પ્રશ્ન, ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમે મોટા થઈને શું બનશો તેની ચર્ચા તમારે તમારા મિત્રો સાથે કરવાની છે. એન્ડ ધ સેવન્થ ક્વેશ્ચન, વુડ યુ લાઈક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, વાય. નીચે આપેલી વસ્તુઓમાંથી કાંઈ તમને બનવું છે, શા માટે? અને ઓપ્શન આ પ્રમાણે છે, ધ મૂન, ધ સન, ધ સ્ટાર, ધ સ્કાય. ચંદ્ર, સૂરજ, તારો અથવા આકાશ, આમાંથી તમને કાંઈ બનવું છે કે નહીં તે તમારે કહેવાનું છે, અને બનવું છે તો શા માટે બનવું છે તે તમારે કહેવાનું છે. આથી પાંચમો, છઠ્ઠો અને સાતમો ત્રણેય પ્રશ્ન હોમવર્કમાં તમારે સાથે બેસીને, સાથે રહીને કરવાના થશે. એક્ટિવિટી 2, રીડ એન્ડ એન્જોય. અ કી ટુ હેવન, અ પ્લે. અહીં એક સરસ મજાનું નાટક આપેલું છે. તેનાલી રામનને તો બધા ઓળખો જ છો ને, ખરું ને? કેવી યુક્તિથી તે પોતાના રાજ્યને બચાવે છે તે અહીં આપેલું છે. સૌપ્રથમ આપણે આ આખું નાટક વાંચીએ અને ત્યારબાદ જોઈશું પણ ખરા, ખરું ને? કિંગ્સ કોર્ટ, તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ સેઝ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. ધ કિંગ, ગુડ મોર્નિંગ. Where are my ministers today? I will discuss new road project with them. Courtier 2, Your Majesty, a great sadhu is in our kingdom these days. The ministers are at that sadhu's camp. The King, a sadhu? A great sadhu? Who is this sadhu?
आई डोंट नो एनीथिंग अबाउट हिम, डू यू नो समथिंग रमन? रामन, योर मेजेस्टी, आई हर्ड अबाउट दिस साधु. ही कम्स फ्रॉम द हिमालयाज. ही कैन प्रोड्यूस कॉइन्स, होली एश एंड फ्रूट्स फ्रॉम द एयर. कोर्टियर वन, एंड देर इज अ लॉन्ग क्यू ऑफ पीपल इन फ्रंट ऑफ हिज टेंट एवरी डे. दे ऑफर हिम गोल्ड कॉइन्स, क्लोथ्स, एनिमल्स, ग्रेन्स, वेजिटेबल्स एंड ड्राई फ्रूट्स. कोर्टियर टू, ही कैन क्योर एनी इलनेस बाय पूजा, बट यू नीड टू पे हिम अ बिग सम ऑफ दैट. द किंग सेज, इंटरेस्टिंग, आई वॉन्ट टू नो मोर अबाउट दिस साधु, बट यू कैन गो नाउ. आई विल डिस्कस अबाउट दिस साधु विथ रामन ओनली. द कोर्टियर्स लीव. द किंग, रामन, वॉट डू यू थिंक? इज ही अ रियल साधु? गुड साधुज नेवर चार्ज मनी फॉर देयर सर्विस. वी नीड टू कीप वॉच ऑन दिस साधु. रामन, येस योर मेजेस्टी, आई टू फील समथिंग इज रॉन्ग. द किंग सेज, रामन, गो टू हिज कैंप एंड फाइंड आउट मोर अबाउट दिस साधु. रामन, सर्टेनली सर. एंड नाउ दिस इज सीन टू. द विलेज, अ साधु विथ अ लॉन्ग बियर्ड एंड सेफ्रॉन कुर्ता इज sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. અહીં જે આપણે વર્ણન વાંચ્યું તે વર્ણન પ્રમાણે અહીં તમારે ચિત્ર દોરવાનું છે. સાધુ બેઠા છે અને સામે લોકોની ભીડ જામેલી છે. આવું સરસ મજાનું ચિત્ર તમારે અહીં ગૃહ કાર્યમાં દોરવાનું છે. આપણે આગળ વધીએ પ્લેમાં. વિલેજ વન. સાયલેન્સ, લુક દેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈસ. એવરી વન બોઝ ટુ ધ સાધુ. વિલેજ ટુ, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. Your Holiness, please accept this sack of rice. Advise me, my Lord, how can I become rich? Sadhu makes a sign to his assistant. Assistant takes away the sack. Sadhu to the villager, my dear child, I am pleased with your gift. Now don't worry. I'll definitely make you rich. We need to perform a puja at your house. Villager 2, thank you, your holiness. I am so lucky. Please tell me what I need to do. Sadhu says, dear child, now I need only 2 gold coins for the puja. Villager 2, it's all right. I'll give you 2 gold coins. साधु, बच्चा तेरा कल्याण होगा, लक्षाधिपति भव. द विलेजर टेक्स आउट 2 गोल्ड कॉइन्स एंड गिव्स टू द साधु. रमन इज वॉचिंग दिस केयरफुली. साधु पुट्स द कॉइन्स इन टू हिज पॉकेट एंड ब्लेस द विलेजर. रमन पुशिस द क्राउड असाइड एंड रशिस टू द साधु. He falls at his feet. Raman says, Your Holiness, you are the greatest saint in the world. Please bless me. Sadhu, get up, my child. Tell me your problem. Raman, my Lord, I have everything in my life. I have a big house, a lot of money, and a happy family. But do something so that I can go to heaven after my death. Sadhu says, it's very easy for me. Come nearer.
Raman goes very near to Sadhu. Suddenly he plucks out a hair from Sadhu's beard. Sadhu: "Ah, ouch!" He holds the hair up proudly and addresses the crowd. Raman says, "I am the luckiest man in the world. I have the magical hair. This hair will take us directly to heaven. He is a very, very holy man. Every hair of his beard is free ticket to heaven." Villager 2: "I also want to go to heaven rather than become rich in this world. Your Holiness, allow me to pluck a hair." Sadhu protests a lot, but the villager plucks a hair. He again makes a cry of pain. Villager 3: "One for me too." People crowd around the sadhu and scream loudly. Raman says, "My lord, please do not say no to your followers. Give them a key to heaven." Sadhu tries to escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. Raman: "So that is the truth about sadhu. He only wanted your money and your gifts. We can be rich by working hard. We need not give our earnings to sadhus like this." Villager 2: "Oh, my two gold coins." Sadhu: "Don't worry, the king's men will arrest him. Everyone will get his money back." Raman goes back to the court. જોયું ને તેનાલીરામન કેવી રીતે પોતાના લોકોને મૂર્ખ બનતા બચાવે છે અને પાખંડી સાધુને ઉઘાડો પાડે છે. આ જ સ્ટોરીને આપણે આ પછીના વિડીયોમાં એનિમેશન સ્વરૂપે જોઈશું અને તેની આગળની એક્ટિવિટીઝ પણ કરીશું. સમય છે હોમવર્કનો. એક્ટિવિટી વનમાં જે પોએમ છે તે પોએમ આપણે અંગ્રેજીની નોટમાં લખીશું. ત્યારબાદ કી ટુ હેવન જે આપણે પ્લે વાંચ્યું તે તમારે અંગ્રેજીની નોટમાં લખવાનું છે. આ જ પ્લે આપણે નેક્સ્ટ વિડીયોમાં એનિમેશન સ્વરૂપે પણ જોશું. અને અહીં જે આ વર્ણન આપ્યું છે તે વર્ણન મુજબનું ચિત્ર અહીં દોરવાનું છે. આ આજનું તમારું હોમવર્ક છે.